वर्णिवे शरमणियदर्शनम् पूजितं सुरनरोत्तमेर्मुदा अहं विचिन्त धर्मनन्दनमहं विचिन्तयवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामिनारायणभगवाननि श्रीघनश्यामहाराजनि ज... બધા ભક્તોને જય સ્વામિનારાયણ થોડું શું છે તમારું મંતવ્ય ભક્તો નું કાલ નું જેતલપુરના યજ્ઞ બ્રાહ્મણોને ચિંતામણી ગ્રંથમાં પરચા પ્રકરણમાં એકસો સત્તાવન માં પ્રકરણમાં એક પરચો લાગલી કથામાં બીજા સંતોએ સંભળાયો હતો અક્ષય સ્વામી લગભગ તો દિનાનાથ ભટ્ટના ભૂતનો એની દીકરીને ભૂત દીકરી નું ભૂત કાઢ્યું હતું ત્યાંથી આગળની આગળનો પરચો આપણે વાંચીશું દેશ દંઢાવ્ય વિષ નગર શોભારામ ત્યાં નાગર राखी राक्षसनी रीत करे सत्संग नो द्रोहनीत कतसंगी जे नर नार्य, तेने कर्याल इनात्य बार्य वळी सरकार मा करी चाडी વિપત્ય પાડી સ્વામી દંડાવ્ય દેશ ત્યાં શોભારામ કરી નાગર બ્રાહ્મણ હતો એની વાત એનો પરચો કે શોભારામ કરીને બ્રાહ્મણ હતો એ કેવો હતો સ્વામી કે તેણે રાખી રાક્ષસની રીત છે બ્રાહ્મણ અને કર્યું શું કામ રાક્ષસનું કામ કર્યું એટલે કેવા દેહની અંદર ક્યાં જન્મ મળ્યો છે ને કેવા એનો મતલબ નથી પણ એના કર્મ કેવા છે એનાથી એની માનતા છે બ્રાહ્મણના દેહમાં બ્રાહ્મણના કુળમાં મળી ગયો અવતાર એટલે કે ઊંચા જ અમે ઊંચા પૃથ્વીના દેવો એટલે બધા અમારું જ પૂજન કરો એવું કંઈ ખાલી નથી પોતપોતાના ધર્મમાં જે છે ભગવાનની શાસ્ત્રની આજ્ઞામાં જે વર્તે છે તો એ સ્થાનનું એ મહત્ત્વ છે બાકી ગમે એટલા ઊંચા સ્થાન પર બેઠો હોય પણ પોતાના કોઈ મર્યાદામાં પોતા શાસ્ત્રની આજ્ઞામાં એ વર્તતો નથી તો એનું કોઈ મહત્ત્વ નથી અને જન્મથી તો બધા જ શુદ્ર છે પણ કર્મથી બધાય મહાન થાય છે આ શોભારામ છે બ્રાહ્મણની જ્ઞાતિમાં છે પણ એના કર્મો સ્વામી કહેવાય છે એણે રાક્ષસની રીત જ અપનાવી ઘણી વાર રાક્ષસની અંદર એ જ્ઞાતિની અંદર જન્મ મળ્યો પ્રહલાદજી રાક્ષસ જ્ઞાતિની અંદર એનો જન્મ હતો પણ ભગવાનના મહાન ભક્ત થયા તો ભગવાનને એના માટે સ્પેશિયલ આવવું પડ્યું અને રાવણ હતો એ બ્રાહ્મણના કુળમાં બધા શાસ્ત્રો વેદોને જાણનારો હતો તો એને રાક્ષસની અંદર એની ગણતરી થઈ એટલે ખાલી કોઈ પણ સ્થાનની અંદર આપણે કયા સ્થાનમાં છીએ અને કયા પદ પર છીએ એના કરતાં આપણે કેવા મહારાજ એ એ તે સ્થાનની આજ્ઞાઓને કેવી રીતે ફોલો કરીએ છીએ અને કેવા અનુસરીએ છીએ એનાથી એનું મહત્વ છે ખાલી જન્મ મળી જવો એનાથી પૂરું નથી થઈ જતું અને સ્વામીએ રાક્ષસની રીત કેમ કીધું તો કે કરે સત્સંગનો દ્રોહ નિત્ય કોઈ સત્સંગી હોય તો એને જોવો એટલે આને બળતરા થાય એને જોવાય નહીં અને એનું ગમે તેમ ભૂંડું કરવું એનું કેમ અહિત થાય એ જ એને રાત દિવસ એના હૃદયની અંદર એ જ રમતું હોય મનમાં એ જ રમતું હોય કાવે સત્સંગી જે નર નારે તેને કર્યા લઈ નાત બાર જે કોઈ સત્સંગી કહેવાય સ્વામિનારાયણનો ભાળ એટલે બધાયને નાત બાર કરે ગમે તેમ કરીને આમ તેમ બે માણસને ચડાવીને કે ગમે તેમ પોતે પાછો હતો ઊંચી પોસ્ટમાં હતો એટલે એને સત્સંગી દેખાય બધા એને બાર કર્યા અને રાત દિવસ સત્સંગીઓનો દ્રોહ કરે અને મહારાજ વચનાવૃતમાં કહે કે છે ભાઈ જે ભગવાનને ભગવાનના ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે છે તો મહારાજ કે પંચ મહાપાપ કરતા પણ અતિ મોટું પાપ છે એ પાપથી છૂટ્યાનો કોઈ ઉપાય નથી બીજા બધાય પાપ મહારાજ કે બ્રહ્મહત્યા ગૌહત્યા અને પંચ મહાપાપ કોઈ કર્યા હશે તો એમાંથી છૂટી શકશે પણ કોઈ ભગવાનના ભક્તનો જો કોઈ દ્રોહ કરે છે તો એમાંથી છૂટવાનો કોઈ ઉપાય નથી મોટા મોટું પાપ તો એ જ છે એનાથી મોટી કોઈ રાક્ષસી વૃત્તિ કહેવાય નહીં નાગર બ્રાહ્મણ છે શોભારામ પણ સત્સંગનો અતિદ્રોહી છે જે કોઈ સત્સંગી દેખાય ભગવાનના ભક્ત જણાય તો એને એમ કેમ હેરાન કરવા એ જ એને ઉપાય સૂજે એ જ એની વૃત્તિ થઈ જાય ને એ બાજુ એની પ્રવૃત્તિ થઈ જાય એટલે શોભારામ પણ નિત્ય આ જ કામ કરે છે કોઈ સત્સંગીને જાણે કોઈ સુખી જાણે એનાથી સહન થાય ને એને નાત બાર કરે અને એને એમ ગમે તેમ કરીને હેરાન પરેશાન કરે એ જ એનો ધંધો થઈ ગયો પાછું નાત બાર કરવાથી પણ એને પૂરો સંતોષ ના થાય તો શું કરે વળી સરકારમાં કરી ચાડી સત્સંગીને વિપત પાડે રાજાઓની અંદર સરકારમાં એવી એવી ચાડીઓ કરે એવી એવી વાતો કરી અને રાજાઓ દ્વારા કેટલી પરેશાનીઓ કરાવે અને રાજાઓ દ્વારા કેટલી ઉપાધિઓ કરાવે એટલે જે દ્રોહમાં પડે પછી એને એમ કે ગમે એટલું એનું ભૂંડું થાય તો એને સંતોષ પછી થાય ને એને પછી એ જ માર્ગની અંદર વિશેષ પ્રવૃત્તિ થઈ જાય દ્રોહની અંદર અતિ દ્રોહ થાય એટલે પછી આસુરી વૃત્તિ થઈ જાય એને એટલે સરકારની અંદર પણ ભગવાનના ભક્તોની નહીં કરવાની ખોટી ખોટી પણ ફરિયાદો ઊભી કરીને ખોટા આક્ષેપો નાખીને અને ભગવાનના ભક્તોને સત્સંગીઓને અતિ દુઃખ આપે છે હરે ફરે કરે કાંઈ કામ નિંદે સત્સંગી ને આઠું જામ એમ કરતા વિત્યા કાંઈ દન પછી બોલ્યો થઈ ને પ્રસન્ન પછી એનું શું કામ થઈ ગયું હતું કે હરે ફરે કરે કાંઈ કામ નિંદે સત્સંગીને આઠું જામ એક જ ધંધો થઈ ગયો એક જ બિઝનેસ ને એક જ વૃત્તિ પ્રવૃત્તિ બીજી કોઈ પ્રવૃત્તિ નહીં ગમે ત્યાં જાય આવે બેસે ઉઠે બસ ભગવાનના ભક્તની નિંદા કરવી એ જ એનો વ્યવસાય બિઝનેસ ધંધો જે એક એ જ થઈ ગયો કોઈ પણ સામે મળે એટલે એ જ વાત અને કોઈ પણ ને સત્સંગી જો એટલે એનું કેમ ભૂંડું કરવું એ જ એની વૃત્તિ અને પ્રવૃત્તિ જે કહો હોતું બધું એ જ એક જ રૂપ થઈ ગયું આઠો જામ એટલે કે ચોવીસ કલાકની એક જ જોબ બીજી કોઈ જોબ નહીં એટલે આવું થઈ જાય જ્યારે માણસને શરૂઆતની અંદર પહેલાં થોડું હોય પહેલાં શું થાય કોઈ પ્રત્યે અભાવ આવે અવગુણ આવે અભાવ આવે પછી દ્વેષ થાય ઈર્ષા થાય ને પછી એની દેહ કરીને પણ એનું ખોટું કરતાં શરૂ થાય ને પછી કાયમની એ જ પ્રવૃત્તિ એના જ વિચાર અને એ જ એના હૃદયની અંદર થઈ જાય ને પછી દ્રોહની અંદર પડી જાય એટલે પછી આસુરી વૃત્તિ થઈ જાય એમાં શોભારામ છે એ ભગવાનના ભક્તોને હેરાન કરે છે પરેશાન કરે છે નાદબાર મૂકે છે સરકારની અંદર ચાડીઓ કરે છે આટલું ખરાબ કરે તો એને રાત દિવસ હવે જેમ કંસને કૃષ્ણનું ચિંતવન થતું હતું ઊંઘમાય એમ આને આઠો પર ભગવાનના ભક્તોનું કેમ ભૂંડું કરવું એ જ એને વિચારો એ એ જેની પ્રવૃત્તિ થઈ ગઈ કોઈ પણ કામ કરે કોઈ સાથે બેસે છે તો એ ભગવાનના ભક્તોની સત્સંગીઓની નિંદા કર્યા કરે છે આ બધા ભગવતડાઓના અમને તેમને જે બોલવાના શબ્દો નહીં બોલવાના શબ્દો બધા એ બોલે છે પછી એવી રીતે કેટલાય દિવસો વીતી ગયા પછી એક દિવસ પાછો અતિ રાજી થઈને બોલે છે અને આનંદ છે કે વાહ મેં કંઈક કામ સારું કર્યું એટલે આવા કામનો પણ માણસ ગર્વ લેતા હોય છે જગતની અંદર બધી પ્રકારના માણસો હોય ને એટલે આવા ખોટા કામ કરીને પણ ગર્વ લેનારા ઘણા હોય આપણે જગતની અંદર જોઈએ ઘણા હોય ને એમ બોલતા હોય પાછા પાવરમાં બોલતા હોય કે જોયું મેં આટલું કર્યું એમ એટલે એના કામ પાછા એને એના કામનો એને ગર્વ હોય કે મેં આટલું કામ કર્યું એમ એમ આને પણ કેટલાય દિવસ સુધી આવી રીતે એને ભગવાનના ભક્તોની દ્રોહ નિંદા કરી પછી એક દિવસ બધાની વચ્ચે બોલ્યો છે પછી બોલ્યો થઈને પ્રસન્ન અતિ આનંદને કેફ સહિત કારણ કે એના કામ એવા કર્યા છે એના કેપ છે એનો કેફ છે એને બહુ દિવસ બહુ દિવસથી દ્વેષ કરું છું તોય સાજો સુખીયો ફરું છું પછી સત્સંગીને એમ કહ્યું સ્વામી જૂઠા કાં ફૂટ્યું છે હૈયું જો સ્વામીજી સાચા ભગવાન તો હું માગું છું એ થાઉ આંધળો ન દેખું કાંઈ અતિ પાવરથી નતી મોજ થી નતી કેપથી બધાની વચ્ચે વાત કરે છે સત્સંગીઓને બહુ દિવસથી દ્વેષ કરું છું કેટલાય દિવસોથી જ્યારથી હું સ્વામિનારાયણના સત્સંગીઓને જોઉં છું ત્યારથી એની નિંદા સ્તુતિ એનું ભૂંડું થાય એમ જ કરું છું અને નહીં અને ભગવાનના ભક્તોને સત્સંગીઓને મેં કેટલી રીતે એનું હેરાન કરવાના બધાય ધંધા મેં કર્યા છે અને બધી રીતે નહીં આમ એ વાંકમાં હોય ના હોય તોય ગમે તેમ કરીને આંઠી ગૂંટીમાં લાવીને પણ એને પરેશાન કઈ રીતે મેં કર્યા છે તોય કમ્પ્લેટ છું હાવ સાજો સુખ્યો ફરું છું મને કાંઈ થયું જ કંઈ થયું નથી અને પછી બધા સત્સંગીઓને ભેગા ભ ભેગા કરીને વાત કરે છે અને આ વાત કરે છે કે ભાઈ જો હું તમા તમે બધાએ સત્સંગી કહેવાઓ છો સ્વામિનારાયણ ભગવાનને તમે ભગવાન માનો છો તમે ઈષ્ટદેવ માનો છો પ્રગટ ભગવાન માનો છો સર્વોપરી માનો છો અને એનું ભજન રાત દિવસ કરો છો હું તમારો આટલો દ્વેષ કરું છું તમે સત્સંગી છો એટલે જે સત્સંગી નથી એનો તો હું કંઈ કરતો એની આરે તો મારે મિત્રતા છે ખાલી સત્સંગી સ્વામિનારાયણના કહેવાય છે એની આરે જ મારે તકલીફ છે અને એની આરે હું આટલો એનો દ્રોહ કરું છું એનું આટલું ભૂંડું કરું છું અને આટલા ટાઈમથી કરું છું તોય મારું કંઈ થયું હું તો એકદમ હાજો સુખ્યો કમ્પ્લીટ છું ઘણીવાર આવું હોય ભગવાનના ભક્તને ઘણીવાર જો એવું હોય તો એવો સંકલ્પ થઈ જાય ને ઘણીવાર કુસંગી હોય તો એને એવું એવું થાય અને સત્સંગીને એવું થાય કે પેલા ભાઈ છે આટલું આમ કોઈ ખરાબ માણસ હોય આટલા પાપ ધંધા કરે છે તો એ કેટલા સુખી છે અને આપણે રાત દિવસ ભજન કરીએ છીએ ભક્તિ કરીએ છીએ સેવા કરીએ છીએ દોડી દોડીને તોય ભગવાન આપણું કંઈ ધ્યાન રાખતા નથી અને પેલો તો આટલો પાપી ખોટા ધંધા કરે નહીં કરવાનું બધું કરે તોય આટલો સુખી ભગવાન કેમ આવું કેમ કરતા હશે એમ એવું થાય ને કે પેલો આટલો પાપી છે આટલો દ્વેષી છે તો એનું આમ હારું ને હારું થાય છે સુખીને સુખી જણાય છે આ લોકોમાં અને ભગવાનનો ભક્ત છે હામી બાજુ એ કેટલું ભજન કરે છે તોય કેમ દુઃખીને દુઃખી હશે તો એનું પ્રારબ્ધ સુધરતું નથી એનું શું કારણ તો ભગવાન હશે કે નહીં સાચું હશે ખોટું હશે એવું થાય ને ઘણી વાર એવો પણ સંકલ્પ થઈ જાય અને આ પણ એવું કહે છે કે જો તમારા ભગવાન હાચા હોય તો હું આટલો બધાનો દ્વેષ કરું છું આટલા બધાને હેરાન પરેશાન કરું છું તો આવીને મને કંઈક કરવું જોઈએ ને તમારું તો કંઈ ધ્યાન રાખતા નથી જો તમારા ભગવાન હાચા હોય તો હું આવી રીતે કેમ ફરું છું હું તો કેટલાય ટાઈમથી એક બે ટાઈમ બે વર્ષથી તો નહીં કે આટલાય ટાઈમથી તમારો દ્વેષ કરું છું દ્રોહ કરું છું તો મને તો કંઈ થયું નથી માટે તમારા ભગવાન હાચા નથી લો અને સત્સંગી આપણને ઘણી વાર કોઈ બીજા કાચા પોચા સત્સંગી હોય તો એવો સંકલ્પ થાય કે ભાઈ ભગવાન જો હાચા હોય તો રક્ષા કરવી જોઈએ અને એમ થાય કે આટલા ખોટા માણસો છે તો કેમ આટલા સુખી છે આટલો ભગવાનનો છે રાત દિવસ ભજન કરે તો કેમ આટલો દુખી છે એવું થાય પણ એના બે કારણ છે એક તો જે અતિ પાપ કરતો જણાય જગતની અંદર જીવ કોઈ એવા હોય છે કદાચ દ્વેષ નથી કરતા પણ બીજા પાપોમાં પ્રવૃત્તિ હોય તોય સુખી હોય અને કોઈ ભગવાનનો ભક્ત છે બધી આજ્ઞા પાળે છે સેવા ભજન ભક્તિ કથા વાર્તા બધું કરે છે તોય દુઃખી મટતો નથી પૂરું થતું નથી તો એનું શું કારણ હશે તો જે પેલો બહારનો માણસ છે એ સુખી હતી જણાય છે પાપ કરે છે તેમ છતાંય સુખી જણાય છે તો એનું કારણ એ છે કે એના કોઈ આગલા જન્મનું કોઈ પુણ્ય છે કે પુણ્યનું જ્યાં સુધી હશે ત્યાં સુધી એ કરશે ત્યાં સુધી ચાલે છે પણ એ આ વખતનું જે કર્મ છે તો બંધાય જ છે એનું ફળ પછી એને આગળ ભોગવવાનું જ છે અત્યારે આગળના પુણ્યને કારણે જે કંઈ છે એને ભોગવી રહ્યો છે પણ અત્યારે જે એના મધમાં એના પ્રતાપે જે કંઈ ખોટા કર્મ કરે છે એનું પછી આગળ એને પાછું ભોગવવાનું જ છે અને કોઈ ભગવાનનો ભક્ત છે એ આપણને દુઃખી જણાય દેહિક રીતે લૌકિક રીતે એટલું બધું આમ સુખ સાહેબી લોકિક રીતની ના પણ જણાય તેનો મતલબ એ નથી કે એ દુઃખી છે અને સાચો ભગવાનનો ભક્ત જે હોય આ લૌકિક દુઃખે કરીને તો એ દુઃખી બીજાને લાગેલ દુઃખી પણ એને પોતાને દુઃખ હોતું નથી જગત કોઈ નરસિંહ મહેતા જેવા હોય તો એને દુઃખી જાણે કે ભાઈ હાવ કેવી એની સ્થિતિ છે કેટલો ગરીબડો લા એને જાણાય પણ એ પોતે તો પોતાની રીતે સુખી હોય એને દુઃખ હોતું નથી અને ભગવાનના ભક્તને કદાચ દુઃખ આપે છે ભગવાન કૃપાએ કરીને તોય ભગવાન એને શુદ્ધ કરીને જલ્દી પોતાના દિવ્ય અલૌકિક સુખનો ભોગતા એ ભક્તને જલ્દી કરવા માગે છે કારણ કે જલ્દી શુદ્ધને ચોખ્ખો કરીને જલ્દી મારા ધામ સુધી લઈ જાઓ અથવા તો આને આ દેહની બધી કસર મારે ટાળી નાખવી છે જે કંઈ છે મારે એને બીજો જન્મ હવે આપવો નથી આ છેલ્લા જન્મમાં જે કંઈ છે પૂરું કરીને એને શુદ્ધ કરીને મારા ધામ સુધી લઈ જાવો આવું પણ ભગવાન વિચારીને ભગવાનના ભક્તને કંઈક દુઃખ આવતું હોય તો એ રીતે પણ આવતું હોય જેમ જગતના જીવનું દુઃખ હોય એમ ભગવાનના ભક્તનું દુઃખ હોતું નથી મહારાજ કે ભગવાનના ભક્તને કાળ કર મને માયાએ દુઃખ આપતા નથી એને દુઃખ આપનારા સ્વયં ભગવાન છે એટલે એના ઉપર એને શુદ્ધ કરવા માટે ભગવાન આપતા હોય છે એટલે અહીંયા આ માણસ શોભારામ એ ભગવાનના ભક્તોને ભેગા કરીને વાત કરે છે કે હું કેટલો સુખી છું મને કંઈ થયું તમારો આટલો દ્વેષ કરું છું તો એ સ્વામિનારાયણ ભગવાન જો હાચા હોય તો મને કંઈક કરવા જોઈએ ને સ્વામી જૂઠા કાં ફૂટ્યું છે અહીંયું સ્વામી તો સ્વામિનારાયણને તમે જેને ભજો છે એ તો કોઈ ભગવાન ભગવાન છે નહીં હાવ જૂઠી વસ્તુ છે તમે લોકો આ તમારું અહીંયું હું ફૂટ્યું લાગે હાવ આમ આંધળા ક્યાં થઈ ગયા છો એમ કે વળગી પડ્યા છે જો આટલું સાચા હોય ભગવાન તો માનું કંઈક કરવું જોઈએ ને જો સ્વામીજી સાચા ભગવાન તો હું માગું છું એ વરદાન હવે તમે વાત સાંભળો કે જો તેમ છતાંય તમને આટલું જોયા પછી તમને હજી સમજાણું તો નથી પણ હવે હું વાત કરું છું કે જો તમારા ભગવાન સ્વામિનારાયણ હાચા હોય તો હું જે વરદાન માગું છું વરદાન મને મળે આવું વરદાન આજ સુધી કોઈએ માગ્યું નહીં હોય એવું વરદાન શોભારામે ભગવાન પાસે માગ્યું શું કીધું તો કે આજ થકી આઠ દનમાંય આંધળો આંધળોને ન દેખું કાંઈ જો ભગવાન સ્વામિનારાયણ સાચા હોય તો આજથી આઠ દિવસ સુધીમાં હું આંધળો થઈ જાઉં કાંઈ જોઈ શકું ને લાવ આવો વર્ધન આજ સુધી કોઈ માંગ્યું છે એ પેલા જ भगत હશે સોબારામ કે જો સ્વામિનારાયણ સાચા ભગવાન હોય તો આઠ દિવસની અંદર આંધળો થઈ જાવ એટલે ભક્તો કે કે ભગવાન સ્વામિનારાયણ ની પાસે આવું ના મંગાય તો સાચા સ્વામીને સતસંગ જો થાઉદ આઠ ત્યારે સત્સંગી વિમુખ મુખે લે છે કે જો આઠ દિવસની અંદર બીજું વરદાન એ માગ્યું કે હું સ્વામિનારાયણ ભગવાનને અને સત્સંગને તો સાચો માનું કે આઠ દન ની અંદર આઠ દિવસમાં આંધળો તો થાવ પણ જોડે જોડે અપંગ પણ થાવ લો જતી રહે ને પગ ભાંગે આવું વરદાન માગ્યું લો તો સ્વામિનારાયણ ભગવાનને હું હાચા માનું સત્સંગી ભગવાનના ભક્તો કહે છે કે શોભારામને કહે છે કે ભાઈ શા માટે સામે ચાલીને દુઃખ માગે છે ભગવાન સ્વામિનારાયણ તો દયાળું છે દયાએ કરીને તને નભવા દીધો છે નભવા દે છે પણ સામે ચાલીને તું દુઃખ શા માટે માગે છે ત્યારે સિદ્ધ કરે કે ને સ્વામી સિદ્ધ કરે કે નમતી ન ત્યારે શોભારામ બોલ્યો મુખે મેં માગ્યું તે થાય મર સુખે સત્સંગી ભગવાનના ભક્તો આ શોભારામને કહે છે કે સામે ચાલીને ભગવાન પાસે આવું દુઃખ શા માટે માગે છે ભગવાન તો કલ્પરૃક્ષ સમાન છે ભગવાન તો ચિંતામણી જેવા છે ત્યાં જેવું ચિંતવે એવું મળે છે જો તું દુઃખ દુઃખ શા માટે ચિંતવે છે સામે ચાલીને શા માટે મોત માગે છે કંઈ સારી વસ્તુનો સંકલ્પ કરતો તને ભગવાન એવું કરશે પણ આ તો તું ઊંધો કેમ લાગે છે ત્યારે જે જેની અવળી જ મતી થઈ છે ને તો પછી અવળા જ વિચારો આવે શોભારામ કહે છે કે ભલે તમે ભગવાનને સાચા માનો છો પણ હું તો ભગવાન જ માનતો નથી એનું કર્યું કાંઈ થતું નથી જો ભગવાન સ્વામિનારાયણ સાચા હોય તો મને આઠ દિવસમાં આંધળો કરે અને આઠ દિવસમાં મને અપંગ કરે આવી જેણે હઠ લીધી ત્યારે શ્રીહરિ છે કલ્પ વૃક્ષ ત્યાં ચિંતવ્યું થાવા અચક્ષ પછી વાય દોવે રહ્યો દિન ચાર આંધળો થયો ભગવાન કે ભાઈ ત્યારે જોઈતું જ છે સામેથી તો આપમાં કંઈ વાંધો નથી ચાર આઠ દિવસની વાત આપણે જોવી નથી ભગવાન ને ભગવાનના મોટા સત્પુરુષે કલ્પ જેવા છે ચિંતામણી જેવા છે માણસ પાસે કલ્પૃક્ષ આવે કલ્પૃક્ષ નીચે માણસ જાય અથવા તો ચિંતામણી કોઈ પાસે હોય જેવો સંકલ્પ કરે એવા સુખની એને પ્રાપ્તિ થાય એનું સંકલ્પમાં કેટલું જોર છે એ સદમાર્ગે અને સાચો સંકલ્પ કેટલો કરે છે તો એને એટલું સારું સુખ મળે છે અને એને વિશે જો અસદભાવ કલ્પે મહારાજ વચનાવૃતમાં કહે કે ભગવાનને ભગવાનના મોટા સદપુરુષને જીવ જેવા જાણે છે એવા એવો એ થાય છે એને જો નિષ્કામી જાણે નિર્લોભી ન જાણે નિસ્વાદી નિસ્નેહી જાણે તો એ પોતે પણ ગમે એટલો દોષયુક્ત હોય તો એ પણ એ બધાય દોષોને ટાળીને એવા સદગુણ એની અંદર આવે છે જો હૃદયથી ભગવાનને મોટા સદપુરુષને એવા જાણે તો એ જીવ એવો થઈ જાય ભલે એની અંદર દોષ હોય તો પણ ભગવાનને મોટા સત્પુરુષને જીવથી જ્યારે એવા નિર્દોષ સમજે તો એ ભગવાન પણ કૃપાએ કરીને એ જીવને એવો નિર્દોષ કરે છે એવું મહારાજ વચનાવતમાં કહે છે અને ભગવાનને ભગવાનના મોટા સત્પુરુષને વિશે નિર્દોષ પણ હોય એની અંદર દોષ પરઠે એ તો સંપૂર્ણ નિર્દોષ હોય એની બાહ્ય ક્રિયા કંઈક કોઈ પ્રયોજન સારું કોઈને કેમ કર્યું હોય એના અલ્પક્રિયાની અંદર મહત્ દોષ પરઠી લે તો એની એ બુદ્ધિ કરીને એની અંદર કાંઈ દોષ ના હોય તો એ બધાએ દોષો આવીને એની અંદર નિવાસ કરે છે એ જ રીતે એટલે આપણે પેલી પંક્તિ છે ને સતપુરુષે ચિંતામણી જેસે જેસો ચિંતવે મિલે છે ચિંતામણી સબકો ઈચ્છત સુખા કો કવુ ન કરત દુઃખા એ ક્યારેય કોઈને દુઃખી કરતા નથી પણ હામેવાળો જો ખોટા સંકલ્પો કરે અવળા સંકલ્પો કરે જીવ હામેથી જ દુઃખ માગે તો પછી તો દુઃખ મળે છે હામેથી એમાં શોભારામ છે એણે હામેથી દુઃખ માગ્યું આટલા દ્વેષ કરવા છતાં એનું જ્યારે ભૂંડું ના થયું ત્યારે એમ થયું કે આ તો હાવ જ ભગવાન નથી જ્યારે ભગવાનને મોટા પુરુષો કૃપા કરીને જીવને થોડુંક એની ભૂલોને ચલાવી નભવા દે તો જીવને એમ થાય કે ભાઈ આ તો અસમર્થ છે આ તો કંઈ જાણતા નથી ને આ તો કંઈ કરી શકતા નથી એટલે અમુકો બેફામ થઈ જાય કે ભગવાન ભગવાન કંઈ છે જો ભગવાન હોય તો આપ કેટલાય માળા પૂજા કરે છે તોય દુઃખી છે ને આપણે તો એમના સુખી છીએ એટલે પછી એને એ પાછાનો કેફ ચડે એમાં શોભારામને ભગવાનની કૃપાએ ભગવાનની દયા એને નજરમાં આવી નહીં કે હું આટલું કરું છું તોય ભગવાન મારું ભૂંડું નથી કરતા માટે એની દયા છે એવું ના લાગ્યું હું તો એમને એમ લાગ્યું કે આ ભગવાન છે જ નહીં એને પાકો દ્રઢ વિશ્વાસ થયો કે જો ભગવાન હોય તો મારું ભૂંડું ના કરે એણે તો ભાઈ ખોટા સંકલ્પ કર્યા સ્વામી કહે કે ભગવાન શ્રીહરી છે કલ્પવૃક્ષ ત્યાં ચિંતવ્યું થાવા અચક્ષ એણે જ્યારે એવું ચિંતવ્યું કે હું અચક્ષ થાવ કે ત્યાં આંખ વગર ન થાવ એટલે ભગવાન તો કલ્પ ચિંતામણી છે એવો સંકલ્પ કર્યો એટલે ભગવાને પછી એને એવો કર્યો સ્વામી કે વાયદો આઠ દિવસનો તો દૂર રહ્યો પણ ચાર જ દિવસમાં એને એના સંકલ્પનું ફળ મળી લો ચાર દિવસમાં આંધળો થઈ ગયો એ વિમુખ જીવન સમુચિંત ચિત્ત પછી કે આવી રીતે વિમુખ જીવ છે એની અવળી રીત હોય છે એને ભગવાન મળે સત્સંગ મળે તોય એની અંદર અવળું ચિંતન કરે મહારાજ વચનાવતમાં કહે ને કે પેલું શેરડી હોય એને કોઈ કડવા લીમડાનું પાણી આપો તોય એને એ મીઠી જ થાય અને શું કહેવાય સિંગડીઓ વચના ઝેરનું ઝેરી એક એ છે ઝાડ એને ગમે એટલું શેરડીનું કે સાકરનું પાણી પાઓ તોય એ ઝેર જ થાય એમ વિમુખ જીવ છે જે આસુરી જીવ છે એ ભગવાન કે ભગવાનના સંતો ભક્તો પાસે આવે તો એ ખોટા સંકલ્પો અવળા સંકલ્પો કરે અને ઊંધી એની પ્રવૃત્તિ થાય એના પ્રતાપે શું થાય તો આ શોભારામ જેવું થાય ભગવાનના સંતો ભક્તોના દ્વેષમાં દ્રોહમાં ચડ્યો અને ભગવાનથી એણે દુઃખ માગ્યું અને ભગવાન થકી એણે દુઃખની માગણી સામેથી કરી તો અને દુઃખ આવ્યું સ્વામી કે એવી રીતે વિમુખ જીવની રીત એવી છે કે સમૂહ ચિંતવી ન સમૂહ એટલે કે સારું ચિંતવન પણ એ ભગવાન પાસે કરી ના શકે ભૂંડું ચિંતવી ભગવાન પછી એણે જ્યારે ભૂંડું ચિંતવન કર્યું ત્યારે તો આ સત્સંગ ભગવાન એ તો કલ્પવૃક્ષ સમાન છે એટલે ભૂંડું ફળની પ્રાપ્તિ થઈ પછી જ્યારે શોભારામને આવો આંધળો જોયો ત્યારે બીજા પણ કેટલાય લોકોને પ્રતીતિ આવી કે ભગવાન સ્વામિનારાયણે આ પ્રગટ પરચો આપ્યો એણે હામેથી દુઃખ માંગ્યું આંધળું થવાનું માગ્યું તો ભગવાન એને ચાર દિવસમાં આંધળો કર્યો અને બીજાને પણ ભગવાન સ્વામિનારાયણ વિશે પ્રતીતિ આવી દ્રઢતા પાકી થઈ ગયો જેને થોડું ઘણું એ હશે એને દ્રઢતા પાક્કી થઈ ગઈ એમ પર આપે હરી હજારે હજાર તે કેતા લખતા ન આવે અંત સમજી લેજો સદ બુદ્ધિવંત સ્વામી કે આ રીતે ભગવાને અનેક પરચાઓ પૂર્યા છે શોભારામ એણે આટલો દ્વેષ કર્યો તો એ દ્વેષના બદલામાં ત્યારે ભગવાન એને કંઈ ના કર્યું પણ છેલ્લે જ્યારે એણે હામેથી જ પાછું માગ્યું દુઃખ ત્યારે એને દુઃખ આવ્યું ઘણીવાર ભગવાનને ભગવાનના મોટા સત્પુરુષ આપણા કોઈક સ્વભાવોને કે દોષને ચલાવી લેતા હોય તો એનાથી આપણે એનો મહિમા કે એનો અલૌકિક પણ સમજવું જોઈએ કે ભગવાનના મોટા સત્પુરુષ આપણી અંદર આટલા અવગુણ હોવા છતાંય આપણને નિભાવે છે આપણને કેટલાય પ્રાયશ્ચિતો આપીને ભગવાન શુદ્ધ કરીને પાછા સત્સંગની અંદર આપણને આગળ વધારે છે એમની મોટી કૃપા છે એમની આપણા ઉપર જીવ ઉપર દયા છે એમ જાણીને એનો જો મહિમા સમજે તો જીવની વૃદ્ધિ થાય પણ એનો અભાવ લે અને એને અસમર્થ જાણે તો જીવનું અતિશય ભૂંડું થાય છે જીવ શોભારામનું થયું એવું થાય સ્વામી કે ભગવાન તો સમર્થ છે પોતાના ભક્તને જ્યારે જ્યારે જે રીતે સહાયની જરૂર પડે ત્યારે ભગવાન પ્રગટ થઈને એની સહાય કરે છે સ્વામી કેવી રીતે કહેતા લખતા એનો પાર આવતો નથી પણ બધા બુદ્ધિશાળી હોય તે એને સમજી લે છે ચોવીસ કડી પૂરી થઈ છે આગળનો પરચો ફરી સાંભળીશું હરિકૃષ્ણ મહારાજની જય